આજ રોજ ઉપલેટા શહેરમાં 23 વર્ષથી અનેક દિનની દુખિયાને ભોજન કરાવતી તેમજ 18 વર્ણના દુઃખમાં સહભાગી બનતી ઉપલેટાની શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્ર તેમજ KPS NA ગ્રુપ નોર્થ અમેરિકા ગુજરાતી સમાજ મલેશિયા દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે વિનામૂલ્યે આંખોના ઓપરેશન નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આ કેમ્પમાં આજુબાજુના ગામડાના માણસો તેમજ ધોરાજી તાલુકો, કુતિયાણા તાલુકો તેમજ જામ જોધપુર તાલુકાના ઘણા જરૂરિયાતમંદ આ સેવા કેમ્પનો લાભ લે છે. આ સેવા કેમ્પમાં આજે કુલ 190 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમાંથી 38 દર્દીઓએ રણછોડદાસ આશ્રમ રાજકોટમાં ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આ વખતના દાતા તરીકે નરીનભાઈ દઢાણિયાના પૂજ્ય પિતાશ્રીની યાદમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખાસ કરીને કોરોના મહામારીના પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર સેવા આપનાર ડૉક્ટર શ્રી પિયુષ સાહેબ કણસાગરાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર ઘેટિયાનું સાહેબનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અનેક માનવતાવાદી સેવા કાર્યમાં આગળ પડતું નામ એટલે કડવા પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી નીતિનભાઈ અંધેરાનું પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ, ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા, માજી પ્રમુખ તાલુકા પંચાયત ઝાલાવડિયા સાહેબ, સામાજિક કાર્યકર દિનેશ સાહેબ, શાંતિલાલ ગજેરા, દિનેશભાઈ મિસ્ત્રી, ધામેચા સાહેબ તેમજ JCI સમગ્ર ટીમ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર ભાવેશ ગોહેલ, કેમેરામેન અર્શીભાઈ અજાણિયા. આ ઉપલેટા મુકામે માનવ સેવા અન્ન ક્ષેત્ર દ્વારા દર માસના છેલ્લા રવિવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે, જેમાં આંખના જુદા જુદા દર્દીઓ હોય એને તપાસી જુદા જુદા મોતીઓ, નેત્રમણી ફિટિંગ કે અન્ય કંઈ પણ જરૂરિયાત હોય તો લોકોને અહીંયા સારવાર મળે છે, જરૂર પડે રિફર કરવામાં આવે છે. અને આ માનવ સેવા 23 વર્ષથી આવા કેમ્પ કરે છે અને દરેક ગામડામાં વૃદ્ધોને ટિફિનની વ્યવસ્થા પહોંચાડે છે. અને ઉપલેટામાં મજૂર વર્ગ અથવા વૃદ્ધ લોકો જેઓ બે સહાય હોય એ લોકોને ટિફિનની પણ વ્યવસ્થા પહોંચાડે છે. આ માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટામાં અનેક એવી સેવા કે પ્રવૃત્તિમાં પણ જોડાયેલું છે અને આ ટ્રસ્ટ 23 વર્ષથી એક જ ધારું કાર્યરત છે અને જરૂરિયાતમંદને સારા પ્રસંગોમાં પણ ઉભુરીએ છે. અને ક્યાંય પણ એવી વિપત્તિ આવે ત્યારે પણ આ માનવ સેવા ટ્રસ્ટ દરેક જગ્યાએ પહોંચી વળે છે. અને રોડ અકસ્માત અથવા અન્ય જગ્યાએ કાંઈ પણ એવું બનાવ બનેલો હોય ત્યારે માનવ સેવા ટ્રસ્ટને ખબર પડે તો ત્યારે તેની સેવા પણ અતિ સ્પીડમાં હોય છે અને લોકો સુધી પહોંચાડે છે.